તો અંકલેશ્વરથી 2 કિલોમીટર પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનમાં સપ્લાય કેબલ તૂટ્યો હતો અને હાઈ ટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો, જેથી પહેલા તો ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ બાદમાં સમય સૂચકતાના કારણે ટ્રેન રોકી દેવાઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ અને આ તમામ ટ્રેનો પર અસર પડી રહી છે. રેલવે દ્વારા જણાવાયું હતું કે 3 કલાકમાં પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો. આમ અપડાઉન કરનારા અનેક મુસાફરો અટવાઈ ચૂક્યા હતા. અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. અંકલેશ્વરમાં ચાલુ ટ્રેન જ્યારે હતી ત્યારે સપ્લાય કેબલ અચાનક તૂટી પડ્યો હતો, જો કે સમય સૂચકતાના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે કેબલ તૂટ્યો હતો ત્યારે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. 3 કલાકની અંદર જ આ ટ્રેનને પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી. અંકલેશ્વરમાં ચાલુ ટ્રેનમાં સપ્લાય કેબલ તૂટી ગયો હતો. મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે અચાનક જ આ દુર્ઘટના સર્જાતા ત્યાં ભયનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો, પરંતુ તાત્કાલિક ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુસાફરો અટવાઈ પડ્યા હતા કારણ કે અચાનક જ આ દુર્ઘટના સર્જાઈ હતી.